નમસ્તે દોસ્તો, કેમ છો તમે બધા? મીનાને મળીને મજા આવે છે ને? શું કહ્યું? તમે બધા મિત્રો મળીને આ પ્રોગ્રામ સાંભળો છો? ભાઈ વાહ, જ્યારે દોસ્તો સાથે હોય તો ખરેખર બહુ મજા આવે છે. ખબર છે, મીનાનો પણ એક નવો દોસ્ત બન્યો છે, કૃષ્ણા. ગયા અઠવાડિયે જ કૃષ્ણા બાજુના ગામેથી અહીં પોતાના મામાના ઘરે રહેવા આવ્યો છે અને એણે મીનાની શાળામાં દાખલો પણ લઈ લીધો છે. કૃષ્ણા નાની ઉંમરમાં પોલિયોનો શિકાર બની ગયો હતો એટલે એનો એક પગ ખરાબ છે અને એ ગોળીના આધારે ચાલે છે. ત્યાં જુઓ, મીના કૃષ્ણાને એની સાથે શાળાએ જવા બોલાવે છે. કૃષ્ણા, કૃષ્ણા, જલ્દી કર, શાળાએ જવામાં મોડું થાય છે. શું થયું કૃષ્ણા? તું હજી સુધી તૈયાર નથી થયો? હું આજથી શાળામાં નહીં આવું મીના. શું? પણ કેમ? આખરે વાત શું છે? શાળામાં શું કૃષ્ણા, બોલ. શાળામાં થોડા છોકરાઓ મારી મજાક ઉડાવે છે. મજાક ઉડાવે છે? હું સરખી રીતે ચાલી નથી શકતો ને એટલે, અને બીજા બાળકો મારી સાથે રમવામાં પણ અચકાય છે. એવી વાત નથી કૃષ્ણા, હું તો મારી પાછલી શાળામાં બધા મારા દોસ્ત હતા, કોઈ મારી મજાક નહોતું ઉડાવતું. મને હતું અહીં પણ બધા મારા દોસ્ત બની જશે. પણ તું જા મીના, નહીં તો તને નકામું મોડું થઈ જશે. જો તું શાળાએ નહીં જાય તો હું પણ નહીં જાઉં. પણ મીના. પણ કઈ નહીં, હું તારી દોસ્ત છું ને. હા, પણ પેલા છોકરાઓ. તું ફક્ત થોડા તોફાની છોકરાઓને લીધે શાળાએ જવાનું કઈ રીતે છોડી શકે કૃષ્ણા? અને પાછું, હજી તો તારો શાળામાં ત્રીજો જ દિવસ છે. જોજે, ધીમે ધીમે એ બધા મારી જેમ તારા પાક્કા દોસ્ત બની જશે. એવું થાય તો કેવું સારું. એવું જરૂર થશે કૃષ્ણા, એવું જરૂર થશે, તું જોજે ને. એવું થશે કે નહીં મને એ તો નથી ખબર મીના, પણ એક વાત ખબર છે, જ્યાં સુધી પેલો દીપુ મારી મજાક ઉડાવવાનું બંધ નહીં કરે, કોઈ પણ મારો દોસ્ત નહીં બને. જો કૃષ્ણા, હું દીપુને ઓળખું છું, થોડો તોફાની તો છે પણ દિલનો બહુ સારો છે. હું દીપુ સાથે આ વિશે વાત કરીશ અને એ તો પણ ના માન્યો તો તું બેન પાસે ની ફરિયાદ કરી દેજે. ના મીના, હું બેન ને કોઈ ની ફરિયાદ નહીં કરું. કેમ? બધા મને ફરિયાદખોર કહીને વધુ ચીડવશે. પછી તું એક કામ કર, તું પોતે દીપુ સાથે વાત કર. દીપુ સાથે? હા ભાઈ, દીપુ સાથે. ચાલ હવે શાળાએ ચાલ. અરે હવે ચાલ ને. ઠીક છે, ચાલ. આવી છે, આવી છે. અરે કૃષ્ણા, આટલો ઝડપથી નહીં ચાલ, કોઈ સાથે અથડાઈ જઈશ તો અકસ્માત થઈ જશે. દીપુ, આ તું શું કહે છે? તું જાણે છે કે કૃષ્ણા સરખી રીતે ચાલી નથી શકતો, તે છતાં પણ તને તો ખરાબ લાગી ગયું મીના. હું તો મજાક કરતો હતો. આને મજાક કરવી નહીં, મજાક ઉડાવવી કહેવાય. ખામીઓ આપણા બધામાં હોય છે દીપુ, પણ એનો એ અર્થ તો નથી ને કે આપણે એકબીજાની મજાક ઉડાવવાનું ચાલુ કરી દઈએ. આપણે તો એકબીજાની ખૂબીઓ સમજવી જોઈએ અને એમાંથી શીખવું જોઈએ. બોલ, હવે ચૂપ કેમ છે? ચાલ કૃષ્ણા. ભાઈ વાહ, શું વાત કહી છે મીનાએ. ખામીઓ તો આપણા બધામાં હોય છે, પણ જ્યાં આપણી અંદર થોડી ખામીઓ છે ત્યાં થોડી ખૂબીઓ પણ છે. આ વાત દીપુ પણ સમજતો હોત તો સારું થાત, એ તો એના દોસ્તારો સાથે ક્રિકેટ રમે છે. ચાલો જરા જોઈએ તો. જલ્દી ભાગ, જલ્દી ભાગ. નારાયણ, દીપુ જલ્દી બોલ ઉપાડ અને ફેંક. અલે સુનિલ, પકડ. યે, અમે ફરી જીતી ગયા. શું યાર દીપુ, ક્યારેક તો બોલ સરખો ફેંક ને. દરેક વખતે તારો ફેંકેલો બોલ વિકેટો પર નહીં જાળવામાં ચાલ્યો જાય છે. હું લઈને આવું છું. ક્યાં ગયો બોલ? દીપુ પણ છે ને, ક્યારેય બોલ સીધો નથી ફેંકી શકતો. મારી પણ કોઈ આશા છે, મારા પણ કોઈ સપના છે. અરે, આ તો કૃષ્ણા છે, કેટલી સરસ રીતે કવિતા વાંચી રહ્યો છે. ત્યાં જઈને જોઉં છું. મારી પણ કોઈ આશા છે, મારા પણ કોઈ સપના છે. હવે બસ આ આશાઓ જ સાચા સાથી મારા છે. વિચારમાં છું
થોડો ચૂપચાપ છું, વિચારમાં છું, થોડો ચૂપચાપ છું. ધ્યાનથી જુઓ, હું તમારા જેવો છું. વાહ, કેટલી સુંદર કવિતા છે. વાહ, આ કૃષ્ણ તો કમાલનો છોકરો છે યાર. અરે સુનિલ, બોલ મળ્યો કે નહીં? અરે સુનિલ, જલ્દી કર યાર, જલ્દી. દીપુ, મોન્ટુ, અહીંયા આવો જલ્દી. આમ તો છે બધા મિત્રો મારા, છતાં કેમ લાગે પારકા છે. ફૂલો છે જે દિલના આંગણામાં, કેમ બધા એકરમાયા છે. બદલાયેલી મોસમમાં ખોવાયેલો છું. ધ્યાનથી જુઓ, હું તમારા જેવો છું. છેને કમાલનો. હા યાર. હે, એમાં કમાલ જેવી શું વાત છે? ચોપડીમાંથી કવિતા તો વાંચી રહ્યો છે, બીજું શું? ચૂપ રે દીપુ, સાંભળવા દેને. કોણ છે ત્યાં? હું છું મીના. અરે સુનિલ, મોન્ટુ, દીપુ. કૃષ્ણા, અમે તારી કવિતા સાંભળી, સાચે બહુ સરસ કવિતા છે. કયું પુસ્તક છે આ? નવી કવિતાઓ મારા બાપુ મારા માટે શહેરથી લાવ્યા છે. જો તને વાંધો ન હોય તો શું અમે પણ અહીં બેસીને આ કવિતાઓ સાંભળી શકીએ? હા હા સુનિલ, ચોક્કસ. આવ 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 મોન્ટુ. તું પણ આવ ને દીપુ. આવ દીપુ. હવે ઠીક છે. હે ને કૃષ્ણ, પહેલા આ કવિતા સાંભળનાર હું એકલી હતી, હવે મારી સાથે દીપુ, સુનિલ અને મોન્ટુ પણ તારી કવિતાનો આનંદ લેશે. સંભળાવ ને કૃષ્ણ. લાગે આ દુનિયાની વાતો કરોડિયાના જાડા જેવી, નાની નાની આ ઘડીઓ પણ કેમ લાગે છે વર્ષો જેવી. આજ સવાલો માં ખોવાયો છું, આજ સવાલો માં ખોવાયો છું. ધ્યાનથી જુઓ, હું તમારા જેવો છું. બહુ સરસ કવિતા વાંચી તે કૃષ્ણ. હવે આપણે જવું જોઈએ, સાંજ થવાની છે. ચાલ કૃષ્ણ. અને સાંજ પડતા જ બધા દોસ્તો ચાલ્યા પોતપોતાના ઘરે. આપણી પ્યારી મીનાએ પોતાનો હાથ આપીને કૃષ્ણને ઉભા થવામાં મદદ કરી. આગળ સાંભળીએ આ નવા દોસ્તારો શું વાત કરે છે. કૃષ્ણ દોસ્ત, જયારે તું બીજી વખત આ પુસ્તક માંથી કોઈ પણ કવિતા વાંચે તો અમને બધાને જરૂર બોલાવજે. હા જરૂર સુનિલ. અને અમે તને અમારી સાથે ક્રિકેટ રમવા બોલાવશું. જો હું તમારી જેમ દોડી ભાગી શકત તો હું જરૂર ક્રિકેટ રમત. તું બોલ પકડીને ફેંકી તો શકે છે કૃષ્ણ, મારી જેમ બોલ ને દરેક વખતે જાડવાઓમાં તો નહીં નાખે ને. એક બીજી વાત કૃષ્ણ. હા હા બોલ દીપુ. મને માફ કરી દે. શું દીપુ, યાર પણ કહે છે અને માફી પણ માંગે છે. અરે વાહ, મને તો હતું કે પુસ્તકો ફક્ત જ્ઞાન વધારે છે, આજે ખબર પડી કે પુસ્તકો દોસ્ત પણ બનાવે છે. આ વાત તો સાચી કહી મીનાએ. પુસ્તકો આપણા માટે જ્ઞાનના કોણ જાણે કેટલા દરવાજા ખોલે છે. તમે બધા પણ વાંચો છો ને પુસ્તકો? તો ઠીક છે, ચાલો હવે જોઈએ મીના ને મીટુ આજે આપણને કયું ગીત સંભળાવવાના છે. વાત સાચી છે મારી, તમે માનો કે ના માનો. સૌની અંદર છુપાઈ છે એક ખૂબી, એને પીછાણા. અરે વાહ મીઠુ, આ તો આપણી નવી કવિતા બની ગઈ. ભાઈ વાહ, ગીત તો સરસ લખ્યું છે મીના અને મીઠુએ. હવે સાંભળીએ આજ ગીત સંગીત સાથે. સાચી છે મારી, તમે માનો ના માનો, સૌની અંદર છુપાઈ છે એક ખૂબી પીછાણો. કોઈ ખૂબી થી નાચે, કોઈ ખૂબી થી ગાય, કોઈ ની ખૂબી હવામાં વાત બનાવે. કોઈ સુવે, કોઈ જાગે, કોઈ બેસે, કોઈ ભાગે, કોઈ પાછળ, કોઈ આગળ, લા 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 લા. સાચી છે મારી, તમે માનો ના માનો, સૌની અંદર છુપાઈ છે એક ખૂબી પીછાણો. કોઈની ખૂબી લખો, કોઈની ખૂબી વાંચો. કોઈની ખૂબી હોય છે જંગમાં જઈને લડવું. કોઈ નાચે, કોઈ ગાય,
કોઈ ખવડાવે કોઈ ખાય, કોઈ આવે કોઈ જાય, લા 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 લા. વાત સાચી છે મારી, તમે માનો ના માનો, સૌની અંદર છુપાય છે એક ખૂબી પીછાણો. વાત સાચી છે મારી, તમે માનો ના માનો, સૌની અંદર છુપાય છે એક ખૂબી પીછાણો. ગીત તો બહુ મજાનું હતું, હવે વારો છે રમવાનો. ચલો હવે જોઈએ મીનાના બેન આજે એમના વર્ગમાં બાળકોને કઈ રમત રમાડી રહ્યા છે. ભલા બાળકો, આજે આપણે રમીશું નામ અને અક્ષર એ. શાબાશ, આજે હું તમને એક અક્ષર આપીશ અને અક્ષર થી તમે મને કોઈ વ્યક્તિ, જગ્યા, પ્રાણી અને વસ્તુનું નામ બતાવશું. એકદમ સાચું. તો આજનો અક્ષર છે લ. સૌથી પહેલા જણાવો લ થી કોઈ પ્રખ્યાત વ્યક્તિનું નામ. લતા મંગેશકર. શાબાશ મીના. અને લતા મંગેશકરજી ની ખૂબી શું છે? ગીતો ગાવા. તમને ખબર છે કે લતા મંગેશકરજી ને સુર કોકિલાના નામથી પણ ઓળખવામાં આવે છે અને એમને ભારત રત્ન થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. બેન, બેન હું કહું, લતા મંગેશકરજી કેમ ગાય છે? હા હા રાજુ. મેરે ખ્વાબો મેં જો આયે, આકર મુજે છેડે જાયે. અરે વાહ, મને તો ખબર જ નહોતી કે મારા વર્ગમાં એક નાનકડો ગાયક પણ છે. ચાલો હવે લ થી કોઈ પ્રાણીનું નામ કહો. લંગૂર. શાબાશ બાળકો, ખબર છે હિન્દી અને મરાઠીમાં સફેદ લંગૂર ને હનુમાન લંગૂર પણ કહેવામાં આવે છે અને આસામ અને બંગાળમાં લોકો એને ફક્ત હનુમાન ના નામે જ બોલાવે છે. હવે લ થી શરૂ થતી કોઈ વસ્તુ. લખોટી. શાબાશ. અને જગ્યા. લક્ષદ્વીપ. શાબાશ મીના. અને લક્ષદ્વીપ છે ભારતનો સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ. એકદમ સાચું. મજા આવી બાળકો? બહુ મજા આવી બેન. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને નવી રમત સાથે. ત્યાં સુધી તમારી પ્યારી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા, ભલે તમારી સલાહ હોય, તમારા વિચારો હોય કે તમારા અનુભવો. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી kujkendraspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતાધીન ના હોય, ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરજે બધું ખુશહાલ. ભણો ભણાવો દાદા.